हेलो नमस्कार दोस्तों, आज आप तमाकू रबर अने औषधीय मसाला पाक एनी जरा जानकारी मेळवी। सौथी पहला तो तमाकू एटले खरीफ पाक, मतलब चोमासानी अंदर वावेतर थाय। अने तमाकूना पाक ने रेताळ गोराडू जमीन जे आपणे आगला विडियोजनी अंदर कीधुं छे, ए बधुं लखवानो 6-7 मुद्दा कॉमन छे। चोमासानी अंदर वावेतर थतुं होय एटले 100 સેમીથી વધુ વરસાદ હોય, પણ જ્યાં વરસાદ ઓછો પડે ત્યાં સિંચાઈની મદદથી પણ પાક લેવામાં આવે। એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે અહીંયા કે તમાકુના પાક માટે આબોહવા કરતાં જમીનનું મહત્ત્વ વધારે છે। આ વસ્તુ ખાસ, બીજા એક પણ પાકની અંદર આવો શબ્દ નથી આવ્યો। એટલે આબોહવાની અંદર પરિવર્તન થશે તો તમાકુના છોડ ઉપર અસર નહીં થાય, પણ જમીનની અંદર ફેરફાર થશે તો અસર થશે। પહેલું નામ આપ્યું છે આંધ્રપ્રદેશનું, મતલબ આંધ્રપ્રદેશની અંદર વાવેતર વધારે થાય છે। નકશાપૂર્તિ માટે પણ આ બધું યાદ રાખવાનું કે કયા રાજ્યની અંદર કયો પાક લેવાય છે। પછી બીજું નામ ગુજરાતનું છે, અને ગુજરાતનો ખેડા જિલ્લો અને આણંદ જિલ્લો ચરોતર પ્રદેશ તરીકે ઓળખાય છે। ચરોતર તમાકુનો પ્રદેશ અથવા તો ચરોતર સોનેરી પાનનો મુલક આવી રીતે એ ઓળખાય છે। સોનેરી પાન શા માટે? તો કે ભાઈ તમાકુના પાન મોટા થાય પછી સૂર્યના કિરણો એની ઉપર પડે એટલે સોનેરી રંગમાં એ ચમકે છે, એટલે સોનેરી પાનના મૂલક તરીકે ઓળખાય છે। એ સિવાય મહેસાણા, વડોદરા અને પંચમહાલ જિલ્લાની અંદર તમાકુનું સારું એવું વાવેતર થાય છે। એટલે ખાસ ધ્યાન રાખવાનું છે આબોહવા કરતાં જમીનનું મહત્ત્વ વધારે। કુલ બીડી તમાકુનું 80% ઉત્પાદન ગુજરાતમાં થાય, બીડી સિગારેટની અંદર, પાન મસાલા ગુટકાની અંદર જે તમાકુ વપરાય એ આખા ભારતમાં 80% ઉત્પાદન તો એકલું ગુજરાતની અંદર થાય છે, અને દેશની તમાકુના 5મા ભાગની નિકાસ કરવામાં આવે છે। આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો, 5મા ભાગની તમાકુની નિકાસ કરવામાં આવે છે। સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, આપણને ખબર જ છે, એના ઘણા ગંભીર અને ખતરનાક પરિણામો આવે છે। સિક્કિમ રાજ્ય એવું પહેલું રાજ્ય હતું જેણે તમાકુ ગુટકાના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂક્યો, હવે ગુજરાતની અંદર પણ પ્રતિબંધ છે, પણ એ કેવા પૂરતો? એટલે સિક્કિમ એવું પહેલું રાજ્ય જેણે તમાકુ ગુટકાના ઉપયોગ ઉપર, એના સેવન, એના વપરાશ ઉપર પ્રતિબંધ મૂક્યો। એના પછી બીજી વાત આપણે કરવાની આવશે રબર। રબરની અંદર શું છે જરા ધ્યાન નાખીએ આપણે। અહીંયા ચિત્રની અંદર તમને રબરના વૃક્ષો દર્શાવેલા છે, રબરનો જે વૃક્ષ છે એમાં આડો કાપો મૂકવામાં આવે, પછી એમાંથી રસ નીકળે, એ નીચે પેલો વાસણ છે એની અંદર ભેગો થાય સફેદ રસ, અને એમાંથી રબર બને, આખી પ્રક્રિયા છે। લેટેક્સ કુળના રબરના વૃક્ષ, આ જે રબરના વૃક્ષો છે લેટેક્સ કહેવાય છે, લેટેક્સ એની જાતિ, રબરના વૃક્ષોની એક જાતિ છે લેટેક્સ। એમાંથી સફેદ ક્ષીર નીકળે, એટલે સફેદ પ્રવાહી નીકળે, અને એની ઉપર અલગ અલગ પ્રક્રિયાઓ કરી અને રબર તૈયાર કરવામાં આવે। એ જે સફેદ દૂધ નીકળે છે, સફેદ ક્ષીર નીકળે છે, એમાં એસિટિક એસિડ ભેળવી ધીમા તાપે ગરમ કરી અને પછી એમાંથી રબર બનાવવામાં આવે છે। આ એક એની આખી એક પ્રક્રિયા છે। હવે એમાંથી ટાયર અને ટ્યુબ બને જે વાહનોની અંદર વપરાય છે। રબરના ઉત્પાદનમાં મલેશિયા છે પ્રથમ સ્થાને છે, ભારત 5મા નંબરે છે। આ બધું ખાસ ધ્યાન રાખવા જેવું છે, વિકલ્પો ખાલી જગ્યા જોડકા માટે મલેશિયા 1લા નંબરે છે, ભારત 5મા નંબરે છે। આબોહવા અને વધુ વરસાદવાળા ક્ષેત્રોમાં રબરની બાગાયતી ખેતી કરવામાં આવે, બાગાયતી ખેતી એટલે રબરના મોટા મોટા બગીચા હોય,
એના વૃક્ષોના મોટા મોટા બગીચા હોય. બાગાયતી ખેતી વિશે આગલા ચેપ્ટરની અંદર આપણે શીખી ગયા હતા. કેરળનું નામ પહેલું છે, મતલબ કેરળની અંદર રબરના વૃક્ષો વધારે પ્રમાણમાં જોવા મળે છે. પણ આ વૃક્ષો ઉપર જે કાપો મારવામાં આવે ને એમાં પણ કુશળ કારીગરોની જરૂર પડે. નહીતર જો કાપો મારવામાં એ ઘા મારવામાં થોડી ઘણી ભૂલ થાય તો વર્ષોની મહેનતથી ઉછરેલું વૃક્ષ આખું નકામું થઈ જાય છે. તે રબરની વાત છે. ઔષધીય મસાલા પાક જે દેશી દવા બનાવવામાં વપરાય, જુદી જુદી ઔષધિઓ બનાવવામાં વપરાય, એમાં જીરું, વરિયાળી, સગુલ, એના ઉત્પાદનમાં વિશ્વમાં ગુજરાત પહેલા નંબરે છે. આ બધું ખાસ ધ્યાન રાખવાનું છે. આગળ ટૂંકી વિગતોનો જે વિડીયો આપેલો છે એની અંદર આ બધી બાબતોનો સમાવેશ કરેલો છે. કયા કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત પહેલા નંબરે છે, ભારત પહેલા નંબરે છે, અલગ અલગ પાકની અંદર ભારતનો અલગ અલગ નંબર છે, એનું આખું લિસ્ટ બનાવવું પડે અને પછી યાદ રાખવું પડે. દાણા, મેથી, રાઈ, સુવાદાણા, અજમા, એના ઉત્પાદનમાં પણ નિકાસમાં પણ ભારત આગળ પડતું સ્થાન ધરાવે છે. કુલ મસાલા ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ 35% જેટલો છે. એટલે આખા વિશ્વની અંદર જે કુલ મસાલા ઉત્પાદન થાય છે એમાં ભારતનો હિસ્સો 35% જેટલો છે. એ સિવાય ઘણા બધા નામ આપ્યા છે, ઔષધિઓના નામ છે બધા. એમાં અશ્વગંધા, તુલસી, કરિયાતું, મીંઢી આવળ, સફેદ મુસળી, મધુનાશિની, અશોક, ગર્મ, લીલી પીપળ, ગળો, કુંવર, પાઠું, આ બધા ઔષધીય પાક છે, યાને કે દેશી દવાઓ છે, જેને આપણે જડીબુટ્ટી પણ કહી શકીએ. દેશી દવાની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. ફુદીનો, મેન્થોલ, પામરોજ, લેમન ગ્રાસ એ પણ સુગંધિત પાકો છે. આ બધા અલગ અલગ પ્રકારની ઔષધિઓ છે. નમસ્કાર.